वचनामृत पान बसो सित्योतेर पत्रांक 224 मुंबई फागण वद बीज 1947। आ पत्र कोना ऊपर छे ते खबर नथी, त्यां नाम नथी। तमे तेना ऊपर होय, आपणे आपणा आत्मा ऊपर छे एम જ સમજવાનું છે। બધા જ પત્રો આપણા ઉપર જ છે, જે કલ્યાણ કરવું એના માટે છે। એમાં કે છે, યોગ વાસિષ્ઠ વૈરાગ્યોપસમાદિના ઉપદેશ સહિતના શાસ્ત્રો છે, તે વાંચવાનો જેટલો વિશેષ પરિચય થાય તેટલો કરવો ઘટિત યોગ્ય છે। અમુક ક્રિયા પ્રવર્તન વિશે જે લક્ષ રહે છે તે લક્ષનું વિશેષે કરી સમાધાન જણાવવા સંબંધીની ભૂમિકામાં હાલ અમારી સ્થિતિ નથી। બસ એટલો ત્રણ લાઈનનો પત્ર છે। યોગ વાસિષ્ઠ ગ્રંથ છે, જે એમાં શ્રી રામનો વૈરાગ્ય વર્ણવેલો છે। કૃપાલે ઘણાને યોગ વાસિષ્ઠ ગ્રંથ વાંચવા પણ આપતા કે વાંચવાનું કહેતા, તેમાં વૈરાગ્ય ઉપશમની વાત છે। વૈરાગ્ય ઉપશમ, ત્યાગ, વૈરાગ, ઉપશમ ને ભક્તિ એ યોગ્યતા આપનારી છે આત્મજ્ઞાન માટે। જ્યાં સુધી ઉપદેશ બોધ પરિણમે નહીં ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણામ પામે જ નહીં। જ્યાં સુધી આપણા અંદર વૈરાગ્ય નહીં આવે, સંસાર ઝેરરૂપ નહીં લાગે અથવા દુઃખરૂપ નહીં લાગે, ત્યાં સુધી અને આત્માની વાત અંદર ઉતરવી મુશ્કેલ છે। એની સુખબુદ્ધિ સંસારમાં હોય, દુઃખ હોય તો કંઈ એનો રસ્તો ઉપાય શોધે, પણ સંસાર સુખરૂપ છે, પાંચ ઇન્દ્રિયના ભોગો સુખરૂપ છે તો શા માટે એ આત્માને ખોજ કરે સુખની। એટલે કે વૈરાગ્ય ઉપશમ તો જોઈશે જ। ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન। ત્યાગ વૈરાગ્ય જો આપણા જીવનમાં ન હોય અથવા એના પ્રત્યે સદભાવ નહીં હોય કે વૈરાગ્ય તો જોઈએ જ। વૈરાગ એટલે શું? ગ્રહ કુટુંબાદી પ્રત્યે અનાસક્ત ભાવ, આસક્તિ નહીં, ઘરમાં કે કુટુંબમાં મારાપણું નહીં, દેહમાં પુણુંપણું નહીં, એ બધો વૈરાગ્ય છે। અને ઉપશમ છે તે કષાયનું ઉપશમન, કષાયો જેટલા ઘટે એટલું જ કલ્યાણ છે। ગમે એટલું આપણે ભલે વાંચતા હોઈએ કે ઘણા પુસ્તકો વાંચ્યા હોય, ઘણી ભક્તિ કરી હોય, પણ આપણા કષાયો ઘટતા ન હોય, કષાયો જો એમને એમ હોય, ખૂબ ક્રિયાઓ કરતો હોય પણ કજિયા, ક્લેશ, ઝઘડા અથવા અણબનાવ, ક્રોધ, માન, માયાલોભ માં જ પ્રવૃત્તિ હોય તો એ બધું જાણેલું ભોગ છે। કૃપાલયને કોઈએ પૂછ્યું કે કલ્યાણ એટલે શું, તો એમનો એક જ જવાબ, કષાય ઘટે એટલું કલ્યાણ। કૃપાલયના શબ્દો, કલ્યાણ શું? કષાય ઘટે એટલું કલ્યાણ। તમારા કષાયો કેટલા ઘટ્યા? ક્રોધ, માન, માયાલોભ કઈ ઉપશમન થયું? બસ એટલું કલ્યાણ સમજો। કેમ કે બધી ભક્તિ કે સ્વાધ્યાય કે જપ તપ આદિનું ફળ આવવું જોઈએ, આ ન આવે તો હજુ આપણામાં કંઈ પરણમ્યું નથી। એટલે યોગ વાસિષ્ઠ એ વૈરાગ ઉપશમ માટે ઉપદેશ સહિતના શાસ્ત્રો છે, અને એના માટે કૃપાળુ દેવે 506 માં પત્રમાં વૈરાગ ઉપશમ માટે ખુલાસો કર્યો છે। પત્રાંક 506। ચારસો 2 પાન છે અને પત્રાંક 406 છે। એમાં કૃપાલે કહે છે, ચારસો 6 માં પાનું પત્રાંક 506 એમાં પાન 408 એમાં લખ્યું કૃપાલ દેવે,
वड़ी नानी पुरुषोनी विशेष शिखामण वैराग्योपशम प्रतिबोधती जोवामां आवे छे। नानी पुरुषोनी विशेष शिखामण वैराग्योपशम नो प्रतिबोध करतो जोवामां आवे छे। जिन्ना आगम पर दृष्टि मुकवाथी ए वात विशेष स्पष्ट जणाई शकशे। आगम के वाँचता होय तो एमां के छे आ वात स्पष्ट तमने ख्याल में आवी जशे। जिनना जिनेश्वर भगवान ना जे 45 आगमो छे ते आगम उपर दृष्टि मुकवाथी ए वात विशेष स्पष्ट जणाई शकशे। वैराग्योपशम संबंधीनी सिद्धांत बोध एटले शुं? एटले जीवा जीव पदार्थ नु विशेषपणे कथन। जीव अजीव, जीव शुं अजीव शुं, ए द्रव्य द्रव्यानुयोग संबंधीना ग्रंथो छे, तेमां बधो सिद्धांत बतावे। तो जीवा जीव पदार्थ नु विशेषपणे जेमां कथन छे तेवा ते ग्रंथो नो आगम मां जेटलुं कर्युं छे, कथन कर्युं छे, ते करता विशेषपणे विशेषपणे वैराग्यने उपशमने कथन कर्या छे। जैन आगम मां भगवाने जे सिद्धांत बोध नु वर्णन कर्युं छे एना करतो अनेक गणो विशेष, बे वार लखी विशेषपणे विशेषपणे वैराग्यने उपशमने कथन कर्या छे। ते केम के कारण एम केम कर्युं? केम के तेनी सिद्धि थया पछी विचार नी निर्मलता सहजे थशे। त्यां सुधी आपणा अंदर वैराग उपशम न आवे त्यां सुधी आपणी बुद्धि मलिन रहे छे। अने मलिन दर्पण मां जेम प्रतिबिंब पड़तुं नथी तेम आपणुं मन मलिन होय, वासना वाळुं होय, विषय विकार वाळुं होय तो तेमां ज्ञानी पुरुषनो उपदेश परिणमे नहीं। कृपाल लखी विषय थी जेनी इंद्रियो आर्त छे, दुखी छे, पांच इंद्रियना भोगोनी लालसा जेने अत्यंत छे तेने शीतळ एवुं आत्मसुख आत्म तत्व क्यांथी प्रतीतिमां आवे? पछी के शुक्ल अंतःकरण विना मारा वचन ने कोण दाद आपसे? कोण दाद आपसे? शुक्ल हृदय नहीं होय तो मारा वचन नो कोण भाव पूछशे? कोई ने पड़ी नथी। એટલે અહીંયા કઈ એ જ વાત કરે છે। એટલે જીવાજી પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે તે કરતા વિશેષપણે વિશેષપણે વૈરાગ્યની ઉપશમને કથન કર્યા છે। કેમ કે તેની સિદ્ધિ થયા પછી વૈરાગ ઉપશમ આવ્યા પછી વિચારની નિર્મળતા સહેજે થશે અને વિચારની નિર્મળતા सिद्धांत रूप कथन ने सहजे के ओछा परिश्रमे अंगीकार करी सके छे। मन निर्मल छे, देवी भगवान नी वात योग्यता आवेली होय जेवु बोले वो बेसी जाए, चोकटू बेसी जाए। एम विचार नी निर्मलता सिद्धांत रूप कथन ने सहजे के पछी ओछा परिश्रमे अंगीकार करी सके छे। एटली एटले તેની પણ સહેજે સિદ્ધિ થશે, વૈરાગ્યોપશમ પરિણમ્યા કે સિદ્ધાંત બોધ પરિણમી જશે અને તેમજ થતું હોવાથી ઠામ ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે। ઠામ ઠામ ઠેકાણે ઠેકાણે કે આ એ જ અધિકાર એટલે વૈરાગ્યોપશમનું વ્યાખ્યાન કર્યું છે। જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્યની ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે। આરંભ પરિગ્રહ વૈરાગ્ય ઉપશમના કાળ છે, મારી નખાઈ જાય ને તે ગમે એટલો વૈરાગ્ય ઉપશમ ભેગો કર્યો હોય પણ આરંભ પરિગ્રહમાં ફરી પ્રવૃત્તિ કરે તો વૈરાગ્ય ઉપશમ ધોવાઈ જાય। જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે। કેમ કે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમના મૂળ છે, વૈરાગ્ય ને ઉપશમના કાળ છે। એટલે જીવાનને વૈરાગ ઉપશમ મારી નાખે
આરમ પરિગ્રહ એટલા ભારે છે. એટલે જ્ઞાની પુરુષે આરમ પરિગ્રહની નિવૃત્તિ ઉપર આપેલો ઘણો ભાર, ખૂબ જ ભાર મૂક્યો છે. પહેલા તમે નિવૃત્ત થાઓ, ધંધાથી જરૂર ન હોય તો વિશેષ રળવાની જરૂર ન હોય તો એમાં પડો માં. આજીવિકા પૂરતું થઈ ગયું, પોતાનો વ્યવહાર ચાલે જેમ છે તો એમાં બહુ ભેગું કરવા સમય માં કાઢો માં. એક તો માનવ દેહ વારંવાર મળતો નથી અને આ કઈક શક્તિ છે ત્યારે કઈ તત્વ નિર્ણય કરવો તો થઈ જશે. ને પછી વૃદ્ધાવસ્થામાં શરીર દુખતું હોય, માથું દુખતું હોય, શરીર ભાંગતું હોય, અનેક રોગ આવી ચડ્યા હોય તે વખતે કે હું હવે આત્માનો વિચાર કરું, બુદ્ધિ જ કામ ન કરે એમ જ્ઞાનીઓ કે છે. એટલે જરા પીડે ને જ્યાં સુધી વ્યાધિ વધી ના જાય, મંદ પડે ના ઇન્દ્રિયો, ત્યાં સુધી ધર્મ સદા. જરા ન પીડે, વૃદ્ધાવસ્થા આવીને પીડા આપતી નથી, વ્યાધિ વધી ના જાય, રોગ આવીને ઘેરી લે નહીં, મંદ પડે ના ઇન્દ્રિયો, ઇન્દ્રિયો સશક્ત છે ત્યાં સુધી ધર્મ સદા. પછી સાવ ઘરડા થઈ ગયા, હવે કે આ ઘરમાં તો નકામા છીએ, છોકરાઓને અડાવતા હોય, એના કરતા ચાલો આશ્રમમાં જઈને બેસી જઈએ, અહીંયા આવીને શું કરે? ઠીક, કાળ કાઢવા સમય કરે, બાકી મુખ્યત્વે તો જુવાન અમરમાં એની આરાધના કે ભાવ નહીં સેવ્યા હોય તો વૃદ્ધાવસ્થામાં પણ એ કરવાના ભાવ જ નહીં થાય, તો એને ગમે નહીં, ત્યાં શું કરવું જોઈએ? આખી જિંદગી પ્રવૃત્તિ કરી હોય પછી વૃદ્ધાવસ્થામાં એને નિવૃત્તિ ગમે નહીં, કે નિવૃત્તિના અભ્યાસ વિના પ્રવૃત્તિ છૂટવી અઘરી છે. એનો એ અભ્યાસ જોઈએ, એનો અહીંયા આવીને શું કરવું? જેને ભક્તિ કે સ્વાધ્યાયમાં રસ ન હોય તો અહીંયા આવીને શું કરે? ખાલી ખાલી લાગે. આખી જિંદગી લોકોની કથની કરી હોય, ગપ્પા માર્યા હોય, છાપા વાંચવામાં કાળ કાઢ્યો હોય, કે લોકોની કુથળી ઘર ભાંગવાની નકામાં બેઠા હોય, એ અહીંયા આવીને એનો ભાવ જ નહીં થાય, એને પાપ એના અહીંયા આવવા જ ન દે. એટલે પ્રભુશ્રી કે પ્રભુ ઘણું પુણ્ય વધે ત્યાં દરવાજામાં પગ મુકાય છે. ફરી કે પ્રભુ અહીંયા રહેનારા જીવો બહુ ભાગ્યશાળી છે, અહીંયા આવવામાં ઘણું પુણ્ય જોઈએ, ત્યાં રહેવામાં કેવું પુણ્ય જોઈએ? ઘણું ઘણું પુણ્ય જોઈએ. મહાભાગ્યનો ઉદય થયો હોય ત્યારે સત્સંગમાં નિવાસ થાય, એના જેવું બળવાન સાધન આખા જગતમાં ક્યાંય નથી. સત્સંગ જેવું બળવાન તે આપણને આ સહેજે મળે છે. આપણને એમ થાય કે આખા જગતના જીવો બધા ભક્તિ જ કેમ ન કરે, ત્યારે પ્રભુશ્રીએ દ્રષ્ટાંત આપ્યું કે દુકાળ પડ્યો એટલે બધા કોદાળા પાવડા લઈને બધી મજૂરી કરવા જાય, એટલે કંદોઈની છોકરી દુકાન પર બેઠી છે, એ પૂછે છે બાપાને, બાપા બધા ક્યાં જાય? તો કે ભાઈ ખાવાનું મળતું નથી, દુકાળ પડ્યો છે એટલે બધા મજૂરી કરવા જાય. તો પેલી છોકરી શું કે? 5-7 વર્ષની, બાપા આ ખાજાની ભૂખરી નહીં ખાય? ભૂખે મળે તો ખાજાની ભૂખરી ખાય ને? તો કે આ તો તારા બાપની દુકાન છે એટલે તને મળે કે બધાને મળે? એમ આપણો પુણ્યનો ઉદય થયો એટલે આપણને આ મળી ગયું. બાકી એના પાછળનો ઘણો કઈ શ્રમ પૂર્વે કરેલો છે ત્યારે આ જોગવાઈ મળી છે. આ કઈ સહેલું નથી મળ્યું, આપણને તો મળી ગયું એટલે કે હવે શું, આપણું તો કામ થઈ ગયું. પહેલા પાછળ ઘણો ભોગ છે આપણો, જાણે અજાણે ઘણા પુરુષાર્થનો ફળ છે. પણ હવે ઠેઠ સુધી જવું છે, પાછળ અહીંયાથી નીચે જતા રહીએ, કઈ ગતિમાં જઈને પડીએ? હવે તો ઉપર ઉપર ઉઠીને આ જન્મનો અંત કેમ આવે, એ જ પુરુષાર્થ કરવો છે. તો આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમના મૂળ છે અને વૈરાગ્યને ઉપશમના કાળ છે. એટલે યોગ વાસિષ્ઠ વૈરાગ્ય ઉપશમ આદિના ઉપદેશ સહિતના શાસ્ત્રો છે તે વાંચવાનો જેટલો વિશેષ પરિચય થાય તેટલો કરવો ઘટિત યોગ્ય છે. ઘટિત એટલે યોગ્ય છે, કેમ કે આ મનને કઈ ને કઈ કામ જોઈએ છે,
આ નવરું નહીં બેસી રહે, એટલે કઈ કઈ એને કઈ કામે લગાડી દઈએ તો જે સીધું રહે. મને બાબરા ભૂત જેવું છે, એટલે સારા કામ આપો તો સારું કરે, અને પછી ખરાબ વિચાર તો કરવાનું જ, એ કઈ નિર્વિકલ્પ નહીં થઈ જાય. તો ઠેર કેવળ ના થાય ત્યારે નિર્વિકલ્પ આવે, ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ ચાલુ જ હોય. તો એને સારા વિચારોમાં લગાડી દઈએ તો સારા વિચારો કરે. એટલે વૈરાગ ઉપશમના ગ્રંથો આપણા માટે તો તે વખતે તો આવા વચનામૃત કે ઉપદેશામૃત કે બોધામૃત કઈ નહોતા, એટલે કૃપા લેવા યોગ આશીષ કે મોક્ષમાળાનું બી કહેતા હતું તે કહેતા, પછી શું કે બીજાને. આજે તો આપણા માટે આ બધા વૈરાગ થી ભરપૂર છે, બોધામૃત ઉપદેશામૃત વચનામૃત બધા જ ગ્રંથો અદભુત છે. અને આ બધી બાર ભાવનાઓ વગેરે વૈરાગની માતા છે, તે એ યોગવાસિષ્ઠ ગ્રંથ ના વૈરાગ્ય ને મુમુક્ષુ પ્રકરણ બ્રહ્મચાર્યજીએ ગ્રંથ યુગલમાં એનો પદ્યાનુવાદ કરેલો છે. પદ્યમાં શ્રી રામનો વૈરાગ્ય ત્યાં ગુરુ વશિષ્ઠ ને બધું એ કે છે, ત્યાં અમુક ગાથાઓ એ ગ્રંથ યુગલની વૈરાગ્યની ને ઉપશમની એક શું છે. ખાલી બે બે ગાથાઓ આપણે જોઈએ. યોગ વાસિષ્ઠ ગ્રંથ યુગલમાં તેમાં કે છે, વૈરાગ્ય પ્રકરણમાં કલ્પ વૃક્ષ સમ સંત છે ફળ સહ શીતલ છા, સંત વિનાનો દેશ જ્યાં રહો ન દિન ભર ત્યાં. એમાં ગાથા બ્રહ્મચારી લખી, ભાવ તે યોગ વાસિષ્ઠનો. કલ્પ વૃક્ષ સમ સંત છે, સંત પુરુષો છે તે કલ્પ વૃક્ષ સમાન છે, બધું ઈચ્છિત મળી શકે જેનાથી. ફળ સહ શીતળ છાય, એ સંત રૂપ કલ્પ વૃક્ષની શીતળ છાયા છે. આપણા હૃદયમાં ગમે એટલી વિષય કસાયની બળતરા હોય, પણ નાની પુરુષના સમાગમમાં જઈએ શાંત થઈ જાય, વિષય કદાચ જોર કરે નહીં. જેમ પ્રભુશી કે વિતરાગની સભામાં મોહનીય કર્મને બહાર જ બેસવું પડે, અંદર આવી ન શકે. જેમ કે આ વિતરાગની સભા છે, અહીંયા મોહનીય કર્મનું બળ નહીં ચાલે. તેમ કલ્પ વૃક્ષ સમ સંત છે, સંત પુરુષો તો કલ્પ વૃક્ષ સમાન છે. ફળ સહ શીતળ છાય, એ કલ્પ વૃક્ષની છાયા શીતળ છે. શુભ શીતળતા મય છાંય રહી, મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી, જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવ અંત લહો. તો એ જ્ઞાની પુરુષોની એ જે કલ્પવૃક્ષ સમાન છે, અથવા એની ભક્તિ એ પણ શીતળ છાયા જ આપે, શીતળતા જ આપે. આપણા બધા વિષય કસાયો દબાઈ જાય, એને પોષણ મળે એવી જ્ઞાનીના વચનમાં કઈ હોય જ નહીં. એ તો નિર્વિકારી પણ સોચ વિષય કસાય રહીત, એટલે એની વાણી પણ એવી જ હોય. તો એ આપણને પણ શીતળતા જ આપે. ને ફરી કે છે, માટે સંત વિનાનો દેશ જ્યાં, આવા કલ્પ વૃક્ષ સમાન જ્યાં સંતો નથી, એ દેશમાં એ જગામાં કે સ્થાનમાં રહો ન દિનભર ત્યાં, એક દિવસ પણ ત્યાં નહીં રહેવું. જ્યાં સંત પુરુષો નિવાસ ન હોય કે સત્સંગ ન હોય, ત્યાં કે છે કે એક દિવસભર રહેવું નહીં. કેમ કે સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. સત્સંગ હતી ગંગા જલે, સ્નાન કરે જે ભવ્ય, તેને તીર્થ તપાદીનું રહે નહીં કર્તવ્ય. બધા તીર્થ તપ બધું સત્સંગમાં સમાય છે. એટલે કલ્પ વૃક્ષ સમ સંત છે, ફળ સહ શીતળ છાય, સંત વિનાનો દેશ જ્યાં રહો ન દિન ભર ત્યાં. જ્યાં સંત વિનાનો એવો દેશ હોય ત્યાં આખો દિવસ નહીં રહેવું. કેમ કે સંગ જેવો એને રંગ લાગી જાય. રહો ન દિન ભર ત્યાં,
संत समागम तो करो भले न दे उपदेश, जे सांभळवा नो मळे ते उपदेश अशेष। संत समागम तो करो भले न दे उपदेश, भले संत पुरुषो भगवान ज्ञानी पुरुषो उपदेश ना आपे तो पण तेनो समागम करो, कारण जे सांभळवानुं मळे ते उपदेश अशेष, भले बोले तो पण लाभ ज छे, न बोले तो एने मन वचन कायानी चेष्टा ज बोध आपती होय। नानी नी बधु जुदू ज होय, ए तो आपणी पासे होय, हमणा तो आपणे तुलना करी शकाय के भाई आ ज्ञानी ने आ ज्ञानी। एक कृपाल देवनी चाल अमदावाद के क्यांक जता हता स्टेशन उपर, ए जोईने यूरोपीने जोयु आ कोई महात्मा लागे छे, चाल जोईने एवी कई खूबी होती हशे, ले ए बोध ना आपे तो ही बोध रूप छे। एक बार पांच मुनियो प्रभुशी आदि कृपाल ने पास गया, जाने बोध आपसे, पांच कलाक बैठा, एक शब्द भी नहीं बोलया कृपाल ने, बस ये ध्यान में बैठा है, जेनी मुद्रा जोई करी, ते ही हमने बोध रूप लाग्यो। नहीं तो पांच कलाक कल कंटाळो आवी जाए, पण एवा पुरुषो भले बोले के न बोले ये बधा बोध रूप ज छे। संत समागम तो करो भले न दे उपदेश, जे सांभळवानो मळे ते उपदेश अशेष। ते उपदेश अशेष, एमां कई बाकी कई नथी। एटले कृपाल देव के जे कई पण एमनी नानी मोटी आज्ञा होय ते बधी के परिपूर्ण समझवी। ए जे के कोई ने एक मानो के मंत्र ज आप्यो होय, कृपाल देव होय के प्रवृत्ति होय, के कोई ने त्रण पाठ आपे, कोई ने वड़ी बीजू मोढ़े करवानू आपे, एनी जे कई पण आज्ञा होय एने परिपूर्ण मानवी। नानी समाज जीवनी योग्यता जोई ने ते प्रमाणे ने उपदेश करे छे। जेम के वैद्य होय ते कोई ने तो एक ज गोळी आपे, कोई ने वरी चार नू प्रिस्क्रिप्शन लखी आपे के आ गोळीओ लेजो, कोई ने कहे के जाओ तमारे दवानी जरूरत ज नथी, आ प्रमाणे पथ्य पालन करजो। एम जेम वैद्य एनो रोग पारखी ने जेवू एने योग्य लागे तेम करे, तेम सद्गुरु साचा वैद्य छे। सद्गुरु वैद्य सुजान, सुजान एटले निष्णात वैद्य छे। आत्मानी अनादि कालनी भ्रांति ने केम तोड़वी एना सद्गुरु साचा वैद्य छे। सदगुरु वैद्य सुजान आत्म भ्रांति सम रोगनी, सदगुरु वैद्य सुजान अने गुरु आज्ञा सम पथ्य नहीं, गुरु आज्ञा ही वर्तवू जे कहीं पण गुरु कहते। औषध विचार ध्यान, औषध शू छे अहीं विचार रूप ध्यान, नानी पुरुषना जे कई वचन होय बोध होय एनो विचार करवो, एकाग्रता लावी, एकांत में बेसी खूब ऊंडाण थी भगवान नु शू कहेवू छे ए समझवा प्रयत्न करवो। तो जेम जेम हूँ सूक्ष्म विचार थी ऊंडो उतरू छू, तेम तेम तमारा तत्वना चमत्कारो मारा स्वरूप नो प्रकाश करे छे। तत्व तमारू अने प्रकाश मारा स्वरूप नो थाय, केम के आपनु स्वरूप तो प्रगट छे, पण हूँ आपना वचन मां जेम जेम ऊंडो उतरू तो विचार कर्या विना ज्ञान थाय नहीं, विचार विना आत्मज्ञान थाय नहीं। एटले औषध विचार रूप ध्यान छे, कर विचार तो पाम छे। संत समागम तो करो भले न दे उपदेश, जे सांभळवा नो मळे ते उपदेश अशेष। हवे आगळ फरी गाथा के छे, पण आ जीव अनादि नो मोही जीव छे, रागी द्वेषी परिणाम वाळो ते केवो छे, एटले जेने वैराग्य नथी तेनी वात छे। अभागियो जीव अग्न जे विषयो मां हर खाय, विषमिश्रित खोराक सम अंते दुखी थाय। संसारी जीव केवो छे, अभागियो छे,
भाग्यहीन छे, तेथी आवा पौद्गलिक क्षणिक नाशवंत एवा विषयों मां सुख माने छे। अभागियो जीव अग्न जे जे अज्ञानी छे विषयों मां हर खा, पांच न्या विषयों मां आनंद माने छे, सुख बुद्धि छे माने, विषम मिश्रित खोराक सम अंते दुखी थाय। पड़े खोराक भले ने किंपाक फल घणु मीठू होय, देखावे सुंदर होय, खावामां मीठू होय, पण जेवू पेटमां जाय तेवो आतडा तोड़ी नाखे, ए शुं कामनुं? तेम खोराक भले ने मीठो होय उपरथी, पण विष मिश्रित छे, अंदर झेल भेळवेलू छे, ए पेटमां जतां ज मारी नाखशे। तेमां भोगो ले छ ढाळामां कह्युं छे दिगंबरमां, भोग भले भव रोग बढ़ावे, वेरी है जग जी के। भोग भले भव रोग बढ़ावे, वेरी है जग जी के। वेरस हो यवी पाक समय, अति सेवत लागे नीके। भोग भले पण भव रोग बढ़ावे, वैरी है जग जी के, जगतवासी जीवन आ भोगो छे ते वैरी छे। भोग भले भव रोग बढ़ावे, वैरी है जग जी के, जरे एनु फल आवे विपाक तेरे भयंकर दुख आपे, पण सेवत लागे नी के, मीठा लागे सेवती वक्ते, पण किंपाक वृक्ष जेवा छे, एम नानी पुरुषो के छे। आपणने मीठा लागे एनुं कारण आपणो मिथ्यात्व अज्ञान दर्शनमो बळवान छे, एने लईने आपणने अनादिथी भोगोमां सुख बुद्धि छे। ए सत्पुरुषना बोधे मंद नहीं थाय, भोगोनो वास्तविक स्वरूप बार भावनाओ वडे नहीं समझाय त्यां सुधी ए छोड़े एवो नथी आपणो जीव। एटले वारंवार सत्पुरुषना बोधथी अने वैराग उपशम परिणमे तो ज सिद्धांत बोध परिणमे, तो ज आत्माना छपद वगैरह अने श्रद्धांमां आवे। एने आ के छे, पण अभागियो जीव अग्न जे विषयोमां हरखा, विषम मिश्रित खोराक सम अंते दुखी थाय। झेरवाळो भजन करिए अंते आपणने मरण करावे त्यारे दुख ज आपे, ते गमे एटलुं मीठू भोजन होय तो शुं कामनुं? काम भोग प्यारा लगे, फल किंपाक सम, मीठी खाज खुजावता, पीछे पीछे दुख की खान, पीछे दुख की खान। हमें अगल फरी के छे योगवासिष्ठ मियां गाथा, कटुता अति वेठी छता, वड़ी वड़ी विषय वा, तो नर तो नहीं नर पण मूढ़ते, खर सम समझो खास। जे भोगो ने आटला दुखरूप छे, संसार में त्रिविध तापाग्नि जीव भोगवे छे, आधी व्याधि उपाधि के एना फल में जन्म जरा ने मरण आवे, अने अनेक शोक चिंता इष्ट वियोग अनिष्ट संयोग के रोग भोगे रोग भयम, छता पण ए जीव एनो आश्रय नहीं छोड़तो है, तेनी वात करे छे। कटुता अति वेठी छता, संसार में अत्यंत दुख भोगवे छे, कटुता अति वेठी छता, वड़ी वड़ी विषय वास, वड़ी वड़ी सुख लेवा विषयों में पड़े, पांच अन्या भोगों में, तो नहीं नर, नानी पुरुष शू के, तो नहीं नर, ते मानव नथी मानस नथी पण मूड छे, तो नर नहीं ते न, तो नहीं नर पण मूड ते, खर सम समझो खास। खर एटले शू? गधेड़ो, ते मानस नथी पण गधेड़ो छे, के जे वारंवार भोगोमां प्रवृत्ति करवाथी दुखी थाय छे, छतां त्यांज पाछो जाय छे, त्यांज वृत्ति वाळे छे, ते मानस नथी पण गधेड़ो छे। तो नहीं नर पण मूढ़ते, खर खर समझो खास, पाछो खास
જેમ પ્રભુશ્રી કહે ને, જે દેહાદી વિના આત્મા ઉપયોગ સદા અવિનાશ, કૃપાલજી કહે એમ જાણે સદગુરુ ઉપદેશ તીરે કયો નાન તેનું નામ ખાસ 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 ને ખાસ પ્રભુશ્રી કહે તેમ એવી રીતે કે ખાસ તમે એને ઘરેડો સમજો, કે જે વાતને સમજતો જ નથી એનું ફળ કેવું ભયંકર આવશે. આવો વૈરાગ્યમય ઉપદેશ તે યોગ વાસિષ્ઠમાં કરેલો છે. શ્રીરામનો એવો અદભુત વૈરાગ્ય હતો. મરી કહે છે, જગત સંકલ્પો જીવને દુઃખે દોરી જાય, નિરવિકલ્પતા પામતા અક્ષય સુખ ઉભરાય. આ સંસારના વિકલ્પો તો જીવને દુઃખમાં જ દોરી જાય. જગત સંકલ્પો જીવને દુઃખે દોરી જાય, પણ નિર્વિકલ્પતા પામતા અક્ષય સુખ ઉભરાય. વિકલ્પો જેમ જેમ મટે તેમ તેમ આપણું સુખ વધે છે. કેવળ નાશ જયારે થાય ત્યારે સંપૂર્ણ વિકલ્પો નાશ પામે, કોઈ વિચાર જ નથી. અને આપણે અશુભ કે શુભ, અશુભ વિચારો તો વિશેષ એને કશાય ભાવો લાવીને દુઃખી કરે, વિશેષ દુઃખી કરે, પણ શુભના પણ વિકલ્પો એ પણ અંતે છોડવાના છે. એમાં એક પ્રકારનું ઓછું દુઃખ રહેલું છે. મારે ભક્તિ કરવી છે, મારે હવે ભક્તિ કરવા જવું છે, હવે માળા ગણવી છે, હવે આ કરવું છે, તે કરવું છે, જપ કરવું છે, તપ કરવું છે, પૂજા કરવી છે, સામાયિક કરવી છે, એ પણ શુદ્ધના લક્ષે આ પણ દુઃખ છે. અશુભ કરતા શુભ સારું, ઘણું દુઃખ કરતા ઓછું દુઃખ, પણ તે તો આ દુઃખ જ છે. આ બધું છૂટી જઈ ને આત્મા પોતાના સ્વભાવમાં આવે ત્યારે સંપૂર્ણ નિર્વિકલ્પ થાય છે. પછી એને કોઈ દુઃખ રહેતું જ નથી, કોઈ જાતનો એને મોહ નથી. બધા દુઃખનું મૂળ મોહનીય કર્મ છે, એ જેનું સર્વતા નષ્ટ થઈ ગયું તે પરમ સુખી થાય છે. એટલે સંસારી જીવને જેને વૈરાગ્ય નથી તે આવા વિકલ્પોથી દુઃખી છે, અને જે વૈરાગ્યમાન છે એની ઈચ્છાઓ ઓછી હોય એટલે એ તેટલા પ્રમાણમાં સુખી છે. જેની ઈચ્છાઓ જેટલા પ્રમાણમાં ઘટી તેટલા પ્રમાણો તે સુખી. હવે ઉપશમની વાત કરે છે. એ જ યોગવાસીમાં વૈરાગ્ય ઉપશમ આદિના ઉપદેશ સહિતના શાસ્ત્રો છે. બાલ કે એમાં વૈરાગ્ય ઉપશમની વાતો છે. અમે ઉપશમ વિશે કહે છે, ઉપશમ એટલે શું? ક્રોધાદિ કષાયનું સમાઈ જવું. ક્રોધ, માન, માયા, લોભ એ આપણા ઉપશમ થાય, મંદ પડે, સમાઈ જાય. સર્વથા નષ્ટ થયા નથી, પણ એ ભાવો અંદર પડ્યા, બેસી ગયા છે. એનું પ્રમાણ માનો કે ઘટી ગયું હોય તો એને ખરે સુખનો અનુભવ થાય છે. જેમ કે આપણે ક્રોધ છે ને બીજો એનો વિપરીત ગુણ તે ક્ષમા છે. આપણને ક્રોધ આવે તો તરત જ દુઃખી થઈ જઈએ, આપણે દુઃખી થઈએ ક્રોધ કરીએ તો, અને સામાન્ય દુઃખનું કારણ થાય છે. જ્યારે એનો વિપરીત ગુણ જે ક્ષમા છે એ જો આવે તો પોતે સુખી થાય, બીજાને સુખનું કારણ થાય. સામો ગમે એટલો ગરમ થઈ ના આવે, પોતે ક્ષમા રાખે તો એ તત્ક્ષણ સુખી, અને એના કારણે સામાનો પણ ક્રોધ ક્ષમે એ પણ ઓછો થાય એટલે એ પણ સુખી થાય. એટલે જ્યાં ઉપશમ છે ત્યાં સુખ છે. હવે જેને ઉપશમ નાની પુરુષોને થયો હોય તેની વાત કરે છે. તટ તરુ નિર્મળ સરવિશે આબે હો ભજણાય, જગતે મું દેખાય છે જ્ઞાન અરીસામાય. જ્ઞાન પ્રગટ થયું, જ્ઞાન રૂપી અરીસો. જેમ આપણે અરીસો હોય તો મોઢું જોયું તો કેવું સ્પષ્ટ દેખાય, તેમ નાન અરીસામાં જગ આખું દેખાય. કેવળ નાનીઓને એની નિર્મળતા થઈ ગઈ આત્માની, તે આખું વિશ્વમાં ઝલકે છે. એમને જોવાના કઈ ભાવ નથી કે હું હવે કેવળ નાન છું, આખા વિશ્વને જોઉં. એમને તો કોઈ જાતની ઈચ્છા નથી, ઈચ્છા માત્ર નો નાશ થઈ ગયો. લોભ કસાય બધા પૂરા થઈ ગયા, નષ્ટ થઈ ગયા.
છતાં પણ એની નિર્મળતા જ એવી છે કે આપોઆપ એમાં આખું વિશ્વ દેખાય છે. અને એમને જોવાનો ભાવ રાગદેશ નહીં હોવાથી તે બધું જોતા છતાં એ પરમ સુખી છે, એમને કોઈ જોઈતું જ નથી. તેમ તટ તરુ નિર્મળ સર વિશે, સર એટલે તળાવ, તળાવની પાસે નાળિયેરનું ઝાડ હોય કે ગમે તે હોય સમુદ્રની પાસે કે તળાવ પાસે પાણી એકદમ સ્વચ્છ હોય, તો તટ ઉપર રહેલું એ ઝાડ આખું પાણીમાં દેખાય, સ્પષ્ટ દેખાય. અને આપણે પણ મોઢું જોઈએ તો આપણું પણ મોઢું દેખાય, પાણી સ્વચ્છ હોય તો. તટ તરુ, તટ પર રહેલું તરુ એટલે ઝાડ, નિર્મળ સર વિશે, નિર્મળ તળવા તળાવમાં આબે હૂબ જણાય. આબે હૂબ એવું જ આપણે જોઈએ કે અંદર પણ એવું ઝાડ દેખાય, અંદર છે નહીં પણ એ નિર્મળતા જ એવી છે કે આબે હૂબ આખું પ્રતિબિંબ પડે છે. તટ તરુ નિર્મળ સર વિશે આબે હૂબ જણા, જગત એવું દેખાય છે નાન અરીસામાં. નાનરૂપી અરીસો, નાન પ્રગટ થયું જેને, એવા જ્ઞાનરૂપી અરીસામાં જ્ઞાનીઓને આખું જગત એવી રીતે દેખાય છે, સ્પષ્ટ દેખાય છે. સા કારણે? કસાયનું ઉપશમન થવાથી. ભોગવાસનાથી થતો પ્રબળ નકામો બંધ, ઉપશમ ભાવે તે ટળે આવે ભવનો અંત. ભોગ અને વાસના પાંચ ઇન્દ્રિયોના વિષયોની, તેને લીધે પ્રબળ એટલે પ્રકૃષ્ટ બળવાળો નકામો બંધ પડે છે. અનાવશ્યક આત્માને કઈ ભોગોની જરૂર નથી, પણ આ ચારિત્ર મોહને લઈને આ જીવને આવા ભાવો થાય. પણ ભોગવાસનાથી થતો પ્રબળ નકામો બંધ ઉપશમ ભાવે તે ટળે. જો કસાયનું શમન થઈ જાય તો એ ભોગાદીના ભાવો જ ટળી જાય. ઈચ્છા માત્ર લોભ છે, જેને ખાવું પીવું જોવું સૂંઘવું સાંભળવું કઈ ઈચ્છા જ નથી, તો પછી એને કસાય શા માટે કરે? વિષયોને લઈને કસાયો થાય, વિષયોની ઈચ્છા નહીં તો કસાય પણ નહીં હોય. એટલે ઉપશમ ભાવે તે ટળે તો આવે ભવનો અંત. જો ભોગવાસના થી વિમુખ થાય અને કસાયો ઘટાડે તો કે છે એને સંસારનો અંત આવી જાય. એટલે વિષય અને કસાય એ સંસાર છે, અને વિષયોનો વિપરીત ગુણ વૈરાગ્ય છે. વિષયોને જીતવાનો ઉપાય અને કસાયોને જીતવાનો ઉપાય ઉપશમ છે. એટલે વિષય કસાય એ છે સંસાર, અને વૈરાગ્ય ઉપશમ છે મોક્ષ આપવાની યોગ્યતા વાળા. એટલે જેનામાં વૈરાગ્ય ઉપશમ આવ્યો તેને કાળે કરીને ભવનો અંત આવે છે, જન્મ મરણના નાશ પામે, પૂરા થઈ જાય. વળી આત્મામાં કેવું અદભુત સુખ રહેલું છે તેની ગાથા કે છે, જે કસાયનો ઉપશમન થયેથી પ્રગટે. જડે ઉરમી કન કે કડો ઘટ માટી માં, તેમજ આત્મા માં ખરે વિશ્વ વિલાસ સમાય. જડે ઉર્મી, ઉર્મી એટલે તરંગો, જળની અંદર તરંગો રહેલી છે. કાંકરો નાખીએ તો તરત જ ખ્યાલ આવે કે હા એના અંદર હતી તો આવી, એમ જળમાં તરંગો રહેલી છે. કંદકે કડું, સોનામાં કડું રહેલું છે, સોનામાંથી કડું બનાવવું તો બની શકે, તેમ કંદકે કડું ઘટ માટીમાં માય, માટીની અંદર ઘડો રહેલો છે, બનાવો તો બને, નહીં તો કોઈ કાળે નહીં બને. જડે ઉર્મી કન કે કડો ઘટ માટી માં, તેમજ આત્મા માં ખરે વિશ્વ વિલાસ સમાય. આ દ્રષ્ટાંત આપીને શું કે છે? જેમ જળમાં તરંગ, સોનામાં કડું, માટીમાં ઘડો છે, તેવી જ રીતે આત્મામાં આખો વિશ્વનો વિલાસ સમાય છે. આત્મામાં રહેલું છે અનંત સુખ, બધું જ સુખ. આત્મા અનંત રિદ્ધિ, અનંત સિદ્ધિ, અનંત લબ્ધિનો ધણી છે, કેમ કે સુખ ગુણ જ આત્માનો છે.
સુખ જળનો ગુણ નથી, એટલે આત્મામાં જયારે નિર્મળ થાય, વિષય કસાય રહિત શુદ્ધ થાય, ત્યારે આત્મામાં અનંત સુખ જે સ્વાભાવિક રહેલું છે, ઢંકાયેલું છે, તે પ્રગટ થાય છે. જેમ સૂર્ય છે, વાદળા ઘણા હોય, સૂર્ય હોવા છતાંય નહીં દેખાય, એકદમ ઘટા ટોપ કાળી ઘટા છાઈ હોય, બધું અંધારું થઈ જાય, તો આપણને થાય શું સૂર્ય ક્યાં ગયો, કે જોઈ ગયો છે, ના ના, કે એ તો વાદળોની પાછળ છપાયેલો છે, એનો પ્રકાશ તો હજુ પણ એવું જ છે. તેમ આપણો આત્મા અનંત પ્રકાશવાન છે, કેવળ જ્ઞાની છે, આખા વિશ્વને પ્રકાશિત કરે એવું એનું તેજ છે, એનું જ્ઞાન છે, દર્શન છે, પણ અષ્ટકર્મના બળથી તે બધું જ ઢંકાયેલું છે. આઠ કર્મથી આત્મા રહી થાય તો તેમાં અનંત અનંત સુખ રહેલું છે, જેનું કોઈ અંત નથી, એટલું સુખ આત્મામાં સ્વાભાવિક રહેલું છે. જડે ઉર્મી કનકે કડુ ઘટ માટી મામાય, તેમજ આત્મા માં ખરે વિશ્વ વિલાસ સમાય. આ પ્રમાણે યોગ વાસિષ્ઠ જે વૈરાગ ઉપશમ આદિના ઉપદેશ સહિતના શાસ્ત્રો છે, તે વાંચવાનો જેટલો વિશેષ પરિચય થાય તેટલો કરવો ઘટિત છે. કૃપાલ કે આવા વૈરાગ ઉપશમ વાળા ગ્રંથો વાંચવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. અમુક ક્રિયા પ્રવર્તન વિશે જે લક્ષ રહે છે, તે લક્ષનું વિશેષ કરી સમાધાન જણાવવા સંબંધીની ભૂમિકા હાલ અમારી સ્થિતિ નથી. કૃપાલ કે તમે જે ક્રિયા કેવી રીતે કરવી, કઈ ક્રિયા સ્પષ્ટ કહ્યું નથી, અમુક ક્રિયા પ્રવર્તન વિશે જે લક્ષ તમારું કે છે, તે લક્ષનું વિશેષ કરી સમાધાન જણાવવા સંબંધીની ભૂમિકામાં હાલ અમારી સ્થિતિ નથી. હાલ અમે એ સંબંધી વિશેષ કઈ જણાવી શકીએ એવી અમારી સ્થિતિ નથી, કોઈ પણ કારણે. જેમ કે એમને ગ્રસ્તાવસ્થાનો ઉદય છે, એટલે હવે કઈ ક્રિયાની આજ્ઞા કરવી છે ત્યાં સ્પષ્ટ નથી. તેવો જ ભાવ આગળના એ પત્રમાં પણ એવું જ છે. હવે પત્રાંક 224 પૂરો, હવે પત્રાંક 225, મુંબઈ, ફાગણવદ 30 શનિ 1947. આ પત્ર અંબાલાલ ભાઈ લાલચંદ ખંભાત વાળા ઉપર છે. સુગ્ન ભાઈ, ભાઈ ત્રિભુવનનો એક પત્ર, એક પ્રશ્ન. ભાઈ ત્રિભુવનનો એક પ્રશ્ન ઉત્તર આપવા યોગ્ય છે. ભાઈ ત્રિભુવનભાઈએ કોઈ પ્રશ્ન પૂછ્યો છે, તેનો ઉત્તર આપવા યોગ્ય છે, એટલે એનો ઉત્તર આપવો જોઈએ. તથાપિ હાલ કોઈ ઉદયકાળ એવી જાતનો વર્તે છે કે એમ કરવામાં નિરુપાયતા રહી છે, તે માટે ક્ષમા ઈચ્છું છું. ભલે તમે કહો છો, પણ અમારો ઉદય હમણાં એવો છે, વિશેષ ઉપાધિ છે અથવા વિશેષ આત્માકાર સ્થિતિ છે, જેમ પહેલા આવ્યું પત્રોમાં, તેથી અમારો ઉદય કાળ એવી જાતનો વર્તે છે કે એમ કરવામાં નિરુપાયતા રહી છે, તે માટે ક્ષમા ઈચ્છું છું. ઉત્તર આપી નથી શકતો માટે ક્ષમા ઈચ્છું છું. ભાઈ ત્રિભુવનના પિતાજીને મારા યથાયોગ્ય પૂર્વક કહેશો કે તમારા સમાગમમાં રાજીપો છે, પણ કેટલીક એવી નિરુપાયતા છે કે તે નિરુપાયતા ભોગવી લીધા વિના બીજા પ્રાણીને પરમાર્થ માટે સ્પષ્ટ કહી શકાય તેવી દશા નથી, અને તે માટે દીન ભાવથી તમારી ક્ષમા ઈચ્છી છે. અંબાલાલ ભાઈ, ત્રિભુવનભાઈ, છોટા ભાઈ, આ બધા સાથે મળીને સત્સંગ કરતા, એટલે પત્ર અંબાલાલભાઈ પર લખ્યો છે, અને કે ભાઈ ત્રિભુવનના પિતાજી ત્રિભુવનભાઈ માણેકચંદ, છોટાલાલ માણેકચંદ, જેમના મકાનમાં કૃપાલને 18 દિવસ ખંભાત રહેલા, એમના ઘરે ઉપર, તે જ આ છોટાલાલભાઈના પિતા શ્રી માણેકચંદભાઈ. ત્રિભુવનભાઈ અને છોટાભાઈ બે ભાઈ છે.
तो भाई त्रिभुवन ना पिताजी ने मारा यथा योग्य पूर्वक कहसो के तमारा समागम में राजीपो छे। एमने कहजो के तमारा तमारो समागम करवामां अमे राजी छीए, पण केटली केवी निरुपायता छे के ते निरुपायता भोगवी लीधा विना बीजा प्राणी ने परमार्थ माटे स्पष्ट कही शकाय तेवी दशा नथी। पण निरुपायता छे के ज्यां सुधी अमारो आ उदय छे ते पूरो नहीं था त्यां सुधी में परमार्थ माटे स्पष्ट कही शकी एम नथी। ते निरुपायता भोगवी लीधा विना बीजा प्राणी ने परमार्थ माटे स्पष्ट कही शकाय एवी दशा नथी। अने ते माटे दीन भाव थी लघुत्व भावे तमारी क्षमा इच्छी छे। केटली बधी लघुता हशे वाल्यानी। आ बधा एमना शिष्यो छे, आ मारो शिष्य छे अथवा भक्તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી। આખા જગતના શિષ્ય થવારૂપ જેને દ્રષ્ટિ વેધી નથી તે ગુરુ થવાને યોગ્ય નથી, આ એનું પ્રમાણ છે, પ્રૂફ છે। આખા જગતના પોતે શિષ્ય થઈને બેઠા છે, ગુરુ થઈને નહીં, માટે જે ખરેખર ગુરુ થવાને યોગ્ય છે। અને તે માટે દીન ભાવથી એટલે લઘુત્વ ભાવે તમારી ક્ષમા ઈચ્છી છે। યોગવાસિષ્ઠની વૃત્તિ ઉપશમ રહેતી હોય તો વાંચવા સાંભળવામાં પ્રતિબંધ નથી, વધારે ઉદયકાળ વિત્તીએ ઉદયકાળ સુધી અધિક કઈ નહીં થઈ શકે। યોગવાસિષ્ઠથી વૃત્તિ તમારી જો ઉપશમ રહેતી હોય, તમારા કષાયો સમેલા રહેતા હોય, તમને વૈરાગ્ય ભાવ જાગ્રત રહેતો હોય, તો વૈરાગ ઉપશમનો એવો ગ્રંથ યોગવાસિષ્ઠ તે વાંચવામાં કે સાંભળવામાં પ્રતિબંધ નથી, એટલે કે આજ્ઞા છે। તમે ભલે એ ગ્રંથ સાંભળી શકો છો કે વાંચી શકો છો। યોગવાસિષ્ઠથી વૃત્તિ ઉપશમ રહેતી હોય તો વાંચવા સાંભળવામાં પ્રતિબંધ નથી, વધારે ઉદયકાળ વિત્તે અમારા ઉદયકાળ પૂરો થઈ પછી વધારાની વાત ઉદયકાળ સુધી અધિક કઈ નહીં થઈ શકે, અમારા ઉદય છે ત્યાં સુધી બીજું કઈ થઈ શકે એમ નથી। આ પ્રમાણે આ 225મો પત્ર પૂરો થયો, વિશેષ આગળનો આવતીકાલ। વચનામૃત 577, પત્રાંક 226, મુંબઈ, કાગળ 1947। આ પત્ર છોટાલાલ માણેકચંદ ખંભાતવાડા ઉપર છે। સુગ્ન ભાઈ છોટાલાલ ની ઉપર લખે છે, સત સ્વરૂપને અભેદ ભક્તિએ નમસ્કાર। સત સ્વરૂપ, આત્મ સ્વરૂપ જેને પ્રાપ્ત છે કૃપાલે પોતે તે અભેદ સ્વરૂપ થયા છે, પોતાને સ્વરૂપ પ્રાપ્ત છે એટલે સત સ્વરૂપને અભેદ ભક્તિએ નમસ્કાર। સુગ્નભાઈ છોટાલાલ અત્ર આનંદ વૃત્તિ છે, સુગ્ન અંબાલાલ અને ત્રિભુવનના પત્ર મળ્યા એમ તેમને કહેશો, અવસર પ્રાપ્ત થયે યોગ્ય ઉત્તર આપી શકાય તેવું ભાઈ ત્રિભુવનનું પત્ર છે। ટુપાલ કે એમને અહીંયા અત્રાનંદ છે અને અંબાલાલ ભાઈ ત્રિભુવનના બંનેના પત્ર મળ્યા છે, તેમને કહેશો કે મળી ગયા પત્રો, અવસર પ્રાપ્ત થઈ યોગ્ય ઉત્તર આપી શકાય એવો ભાઈ ત્રિભુવનનું પત્ર છે। અવસરે ઉત્તર આપી શકાય, આપવો જોઈએ એવો ત્રિભુવનનો પ્રશ્ન છે એ પત્રમાં। શું પ્રશ્ન છે તે આગળ કહે છે, વાસનાના ઉપશમાર્થે તેમનું વિજ્ઞાપન છે અને તેનો સર્વોત્તમ ઉપાય તો
નાની પુરુષનો જોગ મળવો તે છે। વાસનાના ઉપશમાર્થે તેમનું વિજ્ઞાન પણ છે અને તેનો સર્વોત્તમ ઉપાય તો નાની પુરુષનો જોગ મળવો તે છે। દ્રઢ મુમુક્ષુતા હોય અને અમુક કાળ સુધી તેવો જોગ મળ્યો હોય તો જીવનું કલ્યાણ થઈ જાય। આ નિશંક માનજો। એક તો વાસનાના ઉપશમાર્થે તેમનું વિજ્ઞાપન છે કે આ વાસના અનાદિની વિષય કસાયની એ કેમ સમે, એનો ઉપાય જાણવો છે। વાસનાના ઉપશમાર્થે તેમનું વિજ્ઞાપન છે, એમનું સૂચન છે અને તેનો સર્વોત્તમ ઉપાય તો નાની પુરુષનો જોગ મળવો તે છે। સર્વોત્તમ ઉપાય તો એ છે કે જ્ઞાની પુરુષનો યોગ થાય તો એ વાસના ઉપશમે, સાથે દ્રઢ મુમુક્ષુતા હોય। જ્ઞાનીનો યોગ હોય પણ પોતાની યોગ્યતા ન હોય, દ્રઢ મુમુક્ષુતા ન હોય તો પણ મળેલો યોગ નિષ્ફળ જાય, અને પોતાની યોગ્યતા હોય તો જ્ઞાનીનો યોગ નહીં હોય। જેમ કે માર્ગાનુસારી પુરુષો નરસિંહ મહેતા મીરાંબાઈ જેવા થયા, એ માર્ગાનુસારી છે, એમને જ્ઞાનીનો યોગ થાય તો યોગ્યતા વાળા છે, તો જ્ઞાનીનો યોગ નથી એટલે એવું ખાંડું બારનું અનાજથી ચાલ્યું આવે છે। બેનો યોગ થાય ત્યારે શીઘ્ર કામ થઈ જાય એવું છે। વાસનાના ઉપશમાર્થે તેમનું વિજ્ઞાપન છે અને તેનો સર્વોત્તમ ઉપાય તો નાની પુરુષનો જોગ મળવો તે છે, સાથે દ્રઢ મુમુક્ષુતા હોય, છૂટવાની દ્રઢ કામના હોય। નાની મળે કે મારે તો આ ભવમાં જન્મ મરણનો નાશ કરવો જ છે, મારે વાસના કાઢવી જ છે, એવો દ્રઢ નિશ્ચય હોય, સાથે દ્રઢ મુમુક્ષુતા હોય અને અમુક કાળ સુધી તેવો જોગ મળ્યો હોય તો જીવનું કલ્યાણ થઈ જાય। આ નિશંક માનજો। પાછા જ્ઞાની સાચા સત્પુરુષ મળવા જોઈએ અને સાથે પોતાની દ્રઢ મુમુક્ષુતા જોઈએ, અને એ જ્ઞાનીનો યોગ પણ અમુક સમય સુધી સાથે રહેવો જોઈએ તો જીવનું કલ્યાણ થઈ જાય। આ નિશંક માનજો, એમાં કોઈ શંકાને સ્થાન નથી। નાની મળવા જોઈએ। અનાદિકાલના પરિભ્રમણમાં આપણે પણ વાસનાને કાઢવા ઉપાય તો ઘણા કર્યા છે, દીક્ષા કઈ લીધી અમથી લીધી હશે, પણ સાચા સત્પુરુષનો યોગ ન મળવાથી, એમની આજ્ઞા ઉપાસના થઈ નહીં એટલે વાસના ગઈ નહીં। એના માટે બીજું અજીતનાથ ભગવાનના સ્તવનમાં આનંદ ગંજી કહે છે, આનંદગંજી પોતે લખે છે, સ્તવન બીજું અજીતનાથ ભગવાન આનંદગંજી કૃત વર્તમાન 24। પંથળો નિહાળો રે બીજા જીન તણો રે, પંથળો નિહાળો રે બીજા જીન તણો રે, અજિત અજિત ગુણ ધા જીતે જીત્યા રે તેણે હું જીત્યો રે, પુરુષ કિશો મોજના પંથળો નિહાળું રે બીજા જીન તણો રે। પંથળો એટલે માર્ગ, હે સખી હું બીજા તીર્થંકર ભગવાન શ્રી અજિતનાથ નો બોધેલો વીતરાગ સ્વરૂપ મોક્ષનો માર્ગ જોઉં છું, ત્યારે તે મુક્તિના માર્ગ ઉપર ચાલવા માટે મોહાદી શત્રુઓને હું જીતી શકું એમ નથી। આ તો વીતરાગ માર્ગ છે અને હું તો રાગી મોહી, એ માર્ગ પણ ચાલવાની મારી યોગ્યતા નથી। જ્યારે ભગવાન તો રાગ દ્વેષાદી સર્વ શત્રુઓને જેણે જીતી લીધા છે તેમને કોઈ શત્રુઓ જીતી શક્યા નહીં,
માટે તેમનું નામ જ અજીત એવું સાર્થક નામ છે. અજીત જેને વિષય કસાયો જીતી શક્યા નહીં, વિષય કસાયને ભગવાને જીતી લીધા માટે એમનું નામ અજીતનાથ છે. એમ જ પોતે અનંત ગુણના ધામ હોવાથી ગુણધામ એવું નામ પણ એમનું યથાયોગ્ય છે. પણ હે નાથ, આપે રાગ દ્વેષ અજ્ઞાન ક્રોધ માન માયા લોભાદી દોષોને જીત્યા, તે દોષો એ જ મને તો જીતી લીધો. આપે તો જેને જીત્યા એ દોષો એ મને જીતી લીધો, માટે મારું પુરુષ એવું નામ પણ સાર્થક નથી. મારામાં પૌરુષ નથી, એવું બળ નથી કે હું વિષય કસાયથી જીતાઈ ગયો એટલે મારું નામ પુરુષ યોગ્ય નથી. પુરુષ કિસ્યું મુજ નામ, મારામાં જે આત્મ પૌરુષત્વ જોઈએ એ તો છે નહીં, એટલે મારું આ નામ પુરુષ એવું નામ પણ મિથ્યા છે. કેમ કે મેં મારું પૌરુષત્વ વાપરીને તે કસાય ભાવોને જીત્યા નથી, માટે મારું પુરુષ એવું નામ કહેવું તે યોગ્ય જણાતું નથી. જે તે જીત્યા રે, જેણે તે જીત્યા એ વિષય કસાય મને જીતી લીધો. જે તે જીત્યા રે, તેણે હું જીત્યો રે, પુરુષ કિસ્યો મોજ નામ, પંથડો નિહાળું રે બીજા જીન તણો રે. અજીત અજીત ગુણ ધામ, ગુણના ઘરરૂપ ગુણધામ, અને અજીત જેને કોઈ જીતી શક્યું નહીં વિષય કસાય, એવા ભગવાન નો પંથ નિહાળું છું. અહિયાં ગાથા પાંચમી છે તેમાં કે છે, વાસનાની વાત અમા કરે છે. તરતમ જોગે રે વસ્તુ વિચારે રે, દિવ્ય નયન તણો રે, વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણો રે, વિરહ પડ્યો નિરધા. તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધા, પંથળો નિહાળો રે બીજા જીન તણો રે. આ ગાથાનો અર્થ તરતમ યોગ કૃપાલદેવે પણ વચનામૃતમાં કર્યો છે. એમાં એમ કે છે, વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણો, વિહે પડ્યો નિર્ધાર. વસ્તુ આત્મા પણ એક વસ્તુ છે, આત્મા દી વસ્તુનો વિચાર કરવા માટે દિવ્ય દ્રષ્ટિને આપનાર એવા જ્ઞાની પુરુષોનો નિર્ધાર એટલે નક્કી આ કાળમાં વિરહ પડ્યો છે. દિવ્ય દ્રષ્ટિને આપે એવા જ્ઞાની પુરુષનો જોગ આ કાળમાં દુર્લભ થઈ પડ્યો છે. વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણો, વિરહ પડ્યો નિર્ધાર. અને જે આત્મ વસ્તુનો વિચાર બતાવે છે અને ઓળખાવે તે કેવા છે, તરતમ જોગે રે તરતમ વાસના રે. વર્તમાનો જે કોઈ કહેવાતા આચાર્ય વગેરે જે મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે પોતાને મનાવે છે તેના તરતમ જોગ કહેતા, મન વચન કાયાના યોગ જેટલા પ્રમાણમાં બળવાળા છે અને ધર્મ માર્ગમાં ધોરી થઈ મોક્ષ માર્ગ તે બતાવતા હોય, પણ જેવા તેના મનોબળ અને વચનબળ હોય તેવી પાછી તરતમ એટલે વિશેષ તેમની મનાવા પૂજાવાની અંતરમાં વાસના હોય. જેટલો બળવાન એમનું મનોબળ છે કહેવાતા જ્ઞાનીઓનું આ કાળમાં, અને જેટલું વચનબળ છે, જેટલું એ બોલી શકે છે સમજાવી શકે છે, તેટલી જ પાછી મનાવાને પૂજાવાની બળવાન તેમના અંતરમાં વાસના છે. અમને માને પૂજે એ દ્રષ્ટિ એમના હૃદયમાં રહેલી છે, એટલે એમનો જે બોધ છે તે વાસના વાળો બોધ છે, વાસિત બોધ છે.
कृपाल देवना शब्दों एना माटे वचनावृत में वासना वाला नो बोध वासित बोध थयो कसा युक्त बोध थयो विषयादिनी लालसा वालो बोध थयो मानार्थ थयो आत्मार्थ बोध न थयो। એટલે જે બીજાને મોક્ષ માર્ગ બતાવે છે પણ અંતરમાં તેટલી જ પાછી મનાવા પૂજાવાની ભાવના હોવાથી તેમનો બોધ વાસના વાળો બોધ થયો, એ સામાન્ય અસર નહીં કરી શકે ને મોક્ષ માર્ગ બતાવી નહીં શકે, કેમ કે અંતરમાં ઊંડી વાસના પડી છે માના મનાવા પૂજાવાની, તે વાસના વાળો બોધ થયો, વાસિત બોધ થયો, કષાયુક્ત બોધ થયો, માનાદી કશા માનાદી શત્રુ મહા એવો બોધ થયો, વિષયાદિની લાલસા વાળો થયો, માન ખાન પાનની ઈચ્છા હોવાથી તે વિષયાદિની લાલસા વાળો બોધ થયો, માનાર્થ થયો, માન મેળવવા માટે થયો, આત્માર્થ બોધ ન થયો। શ્રીમદ રાજચંદ્ર, એવા બોધનો માત્ર કલિયુગમાં જીવોને આધાર રહ્યો છે, પણ મારે તો વિષય કસાયથી રહિત બોધ જોઈએ છે। આનંદજી કે છે, મારે તો વિષય કસાય રહિત બોધ જોઈએ છે, અને તે તો જેણે વાસના વિષય કસાયથી જીત્યા છે એવા હે જીન વિતરાગ અજીત દેવ, તે તો તારો છે, એવા તારા પંથને ખોજી નિહાળી રહ્યો છું, તે આધાર મારે જોઈએ છે, કારણ કે પ્રગટ સત્યથી ધર્મ પ્રાપ્તિ થાય છે। જેનામાં સત્ય પ્રગટ છે, આત્મા પ્રત્યક્ષ છે, તેવા પુરુષથી જ આત્માની ઓળખાણ થઈ શકે, પણ જેના હૃદયમાં આત્માની ઓળખાણ નથી એ ગમે તેટલો બોધ આપે પણ એ સામાન્યને પમાડી શકે નહીં। જેમ કે પ્રભુ શ્રીજી, અને અંતરમાં ભાવના શું હતી, કૃપાલે પૂછ્યું મુનિ શું જોઈએ છે, તો પ્રભુ શ્રી કહે કે પ્રભુ આત્મજ્ઞાન અને બ્રહ્મચર્યની દ્રઢતા મનથી, અને એના માટે 5 વર્ષથી પોતાના સંપ્રદાયના ગુરુ ને ત્યાં એમના કહેવાથી 5 વર્ષથી એકાત્ર ઉપવાસ કરતા હતા, છતાં એ અંતરથી બ્રહ્મચર્યનું પાલન નહીં થયું। પછી કૃપાલદેવને પાછો આ પ્રશ્ન પૂછ્યો ત્યારે કૃપાલદેવે શું કહ્યું તે બધા જાણે જ છે, પણ આ બ્રહ્મચારજીએ પત્રમાં એનો ઉલ્લેખ કર્યો છે તે પછી, કેમ કે અહીંયા શું આવ્યું, કૃપાલદેવ કહે છે વાસનાનો સમાર્થ તેમનું વિજ્ઞાપન છે, એમનું એ કહેવું છે કે મારી વાસના કેમ જાય, અને તેનો સર્વોત્તમ ઉપાય તો જ્ઞાની પુરુષનો જોગ મળવો તે છે, સર્વોત્તમ ઉપાય તો એ છે, અને દ્રઢ મુમુક્ષતા હોય અને અમુક કાળ સુધી તેવો જોગ મળ્યો હોય તો જીવનું કલ્યાણ થઈ જાય, આ નિશંક માન જો જ્ઞાની પુરુષ મળે અને એની આજ્ઞાની જીવ ઉપાસના જીવ કરે તો એની વાસના અવશ્ય જાય જ, એ નિશંક માન જો પ્રભુશ્રીની ગઈ તે અહીંયા બતાવે છે। પોતાના સાંપ્રદાયિક ગુરુ હરકચંદજી મહારાજના કહેવાથી એમની આજ્ઞાથી 5 વર્ષ એકાત્ર ઉપવાસ કર્યા છતાં નહીં ગઈ, અને કૃપાળુદેવે જે ઉપાય બતાવ્યો કે ખાતા પીતા મોક્ષ વાસના ચાલી ગઈ, તે અહીંયા કે છે। કોઈ મોક્ષ એમને પ્રશ્ન પૂછ્યો છે, બોધામૃત ભાગ 3 પત્ર સુધા પાનું 340 પત્રાંક 343 અગાસ તારીખ 2/5/42 એવો પહેલો પ્રશ્ન, ઘણા પ્રશ્નો એમાં છે, તેમાં પહેલો પ્રશ્ન, આ જીવની વિષય વાસનાની હાનિ ક્યારે થશે, આ જીવની વિષય વાસનાની હાનિ ક્યારે થશે। ઉત્તર, બ્રહ્મચારજી ઉત્તર લખે છે, લોખંડ વાંકું વળી ગયું હોય પણ તપાવીને ઘણ મારે તો સીધું થઈ જાય, લોખંડને વાળવું મુશ્કેલ છે ઘણું, એને વાળવું હોય તો શું કરે, પેલા એકદમ અગ્નિમાં ધપાવે, લાલ ચોલ કરે એને, અને પછી એને જેમ વાળવું એમ વાળવા માટે ઘણ મારે કે વળી જાય, લોખંડ
વાંકું વળી ગયું હોય ને એને સીધું કરવું હોય, પણ તપાવીને ઘણ મારે તો સીધું થઈ જાય. તેમજ આપણ વિષયાસક્ત જીવોને, આપણ વિષયાસક્ત જીવોને ઇન્દ્રિય દમન રૂપી તાપમાં તપાવીને ઉપર સત્પુરુષના બોધ રૂપી ઘણના પ્રહારની જરૂર છે. સુખે છે આપણ વિષયાસક્ત જીવોને, વિષયની આસક્તિ આપણામાં છે એવા જીવોને ઇન્દ્રિય દમન રૂપી તાપમાં તપાવીને, ઇન્દ્રિયોને રોકવી એ રૂપ તાપમાં તપાવીને સત્પુરુષના બોધ રૂપી ઘણના પ્રહારની જરૂર છે. ઘણ શું કયો? લોખંડને વાળવા માટે લોખંડનો ઘણ. અહીંયા સત્પુરુષના બોધ રૂપી ઘણ. પહેલા તો પોતાની ઈચ્છા હોય, મોક્ષ સહાયક મારે ઇન્દ્રિય દમન કરવું જ છે, જીતવું છે, પહેલા ભાવના હોવી જોઈએ, અને પછી સત્પુરુષના બોધનો આશ્રય લે તે પ્રમાણે વર્તે તો અવશ્ય એની વાસના જાય. આપણ વિષયાસક્ત જીવોને ઇન્દ્રિય દમન રૂપી તાપમાં તપાવીને ઉપર સત્પુરુષના બોધ રૂપી ઘણના પ્રહારની જરૂર છે. પરમ કૃપાળુ દેવે શ્રી આત્મસિદ્ધિજીની 103મી ગાથામાં જણાવ્યું છે કે હણે બોધ વીતરાગતા અચૂક ઉપાય આમ. હણે બોધ, દર્શનમાં મિથ્યાત્વને અજ્ઞાનને હણવાનો ઉપાય શું? બોધ. અને ચારિત્રમોને હણવાનો ઉપાય શું? વીતરાગતા. આ અચૂક ઉપાય છે, રામબાણ ઈલાજ છે, એમ કરે તો એ ફળ આવે જ. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. તથા પરમ પૂજ્ય પ્રભુ શ્રીજીએ વિષયથી છૂટવા તપશ્ચર્યાદી 5 વર્ષ સુધી ઉપાયો કર્યા, પણ છેવટે પરમ કૃપાળુ દેવે રસ જીતવા, રસાદીની લોલુપતા મટાડવાના ઉપાયો રૂપી બોધ કર્યો. તે પ્રકારે તેઓ શ્રીએ એક નિષ્ઠા યાજ્ઞા ઉપાસથી વિષયથી વિજય મેળવ્યો. કૃપાળુ દેવે શું કહ્યું? કે મુનિ, નીરસ ભોજન કરજો. કોઈ ભક્ત તમારા પાત્રામાં મિષ્ટાન વગેરે રસવાળું ભોજન આપી દે, તમે ખાતા નહીં, બીજાને આપી દેજો. એટલે અહીંયા કે છે, છેવટે પરમ કૃપાળુ દેવે રસ જીતવા, રસાદીની લોલુપતા મટાડવાના ઉપાય રૂપી બોધ કર્યો. તે પ્રકારે તેઓ શ્રીએ, પ્રભુશ્રીજીએ એક નિષ્ઠા દ્રઢ શ્રદ્ધાથી આજ્ઞા ઉપાસથી વિષયથી વિજય મેળવ્યો. સ્વાદવાળું ભોજન હોય તો પ્રભુશ્રીજી એમાં પાણી રેડી દેતા. ભોજન બધું થાળી પાત્રમાં લીધું હોય અને એમાં સ્વાદ આવે તો નાખી દે પાણી, એટલે બધું સ્વાદ ગયો. એ નીરસ ભોજન કરીને કૃપાલયની આજ્ઞા પ્રમાણે વર્ત્યા તો વિષયો ઉપર જય મેળવ્યો. કેમ કે આ જેમ ઝાડને પોષણ છે તે નીચેથી મળે છે, ઝાડને ખાતર કે પાણી વગેરે, જ્યારે આ શરીરનું પોષણ ઉપરથી છે, મોઢેથી. અન્ન જેવું મન થાય છે એમ, તેવી જ રીતે આ એટલે એમણે ઉપાય કર્યા તો એમને આજ્ઞા ઉપાસથી વિષયથી વિજય મેળવ્યો. તેવી જ રીતે આપણ વિષયાસક્ત જીવોને જીવા ઇન્દ્રિયની લાલસા છોડાવવા મહાપુરુષો ફરમાવે છે કે જે વસ્તુ ઉપર આપણને વધારે રૂચિ હોય તે વસ્તુ આપણા ભાણામાં આવી ગઈ હોય તો બીજાને આપી દેવી, અથવા સ્વાદ રહિત કરી વાપરવી. તેવી રીતે આપણે પણ એ જ ઉપાય કહે છે બ્રહ્મચારી, જેમ કૃપાળુ દયા ઉપાય બતાવ્યો અને પ્રભુશ્રીની વાસના ગઈ, તેમ જેણે પ્રશ્ન કર્યો છે કે વિષય વાસનાની હાનિ ક્યારે થશે, તો કે આપણ વિષયાસક્ત આપણે છીએ તો એ જીવોને જીવા ઇન્દ્રની લાલસા છોડાવવા મહાપુરુષો ફરમાવે છે કે જે વસ્તુ ઉપર આપણને વધારે રૂચિ હોય તે વસ્તુ આપણા ભાણામાં આવી ગઈ હોય, વધારે ભાવતી હોય. કૃપાલદેવ એક મોક્ષને પૂછેલું કે તમને વધારે એમાં વધારે શું ભાવે શાકમાં, ત્યારે એણે કહ્યું
वाल पापड़ी, तो के आखी जिंदगी वाल पापड़ी खासो नहीं, बधारे बधारे भावे तेना पर घण मार्यो छोड़ी दीधु। एम यहां के छे तमारे के विषया वासना जीतवी होय तो एज उपाय अपने माटे पण छे कि जीवा इंद्रियनी लालसा छोड़ावा महापुरुषो फरमावे छे कि जे वस्तु पर आपने वधारे रुचि होय ते वस्तु अपना भाणा में आवी गई होय तो बीजाने आपी देवी अथवा स्वाद रहित करी वापरवी। सांभळवा के वाँचवा मात्र थी नहीं पण ज्यारे आ प्रमाणे बोध ग्रहण करी रसेन्द्रियनो स्वाद छोड़वानो वर्तन में मुकाशे त्यारे ज विषय वासनानी हानि थशे। मानो आपणे सांभळी लीधो, बस आ उपाय छे आपणे सांभळी लीधो, तो अहीं शुं कहे छे के वाँचवा मात्र थी नहीं, आपणे वाँच्युं अंदर चोपड़ामां, तेमज वाँचवा मात्र थी नहीं, नहीं सांभळवा, पहेला तो सांभळ्युं, सांभळवा मात्र थी नहीं के भाई आपणे जाण्यो उपाय खबर छे आपणने, आनी आ दवा छे, रोग आ छे, पण दवा ले नहीं तो रोग पण मटे नहीं, तेमां आपणे आ सांभळ्युं। ब्रह्मचारी के सांभळवा के वाँचवा मात्र थी नहीं पण ज्यारे आ प्रमाणे बोध ग्रहण करी रसेन्द्रियनो स्वाद छोड़वानो वर्तन में मुकाशे त्यारे ज विषय वासनानी हानि थशे। कई जाणवा मात्र थी के वाँचवा मात्र थी ए जेम रोग जतो नथी तेम आ उपाय जाणी लीधो पण करे नहीं ए प्रमाणे वर्ते नहीं तो के छे विषय वासनानो प्रभाव नहीं थाय। लैया कृपाल देव ने त्रिभुवन भाई ए कहूं वासनाना उपसमार्थे तेमनो विज्ञापन छे। आज त्रिभुवन भाई छोटालाल, आ छोटालाल भाईना भाई छे, बे माणिकचंद भाईना दीकरा छे, खंभातवाड़ा ब्रह्मचारीजीना बोधमां आवे छे। ए छेल्ले बीमार हता खंभातमां, त्यारे ब्रह्मचारीजी त्यां गया एमने मळवा, कृपालदेवना समागमी छे त्यां मळवा गया, त्यारे ए के ब्रह्मचारीजीने एम के हुं शुं जपूं, आत्मभावना जपूं के परम गुरु निर्ग्रंथ देव ये जपूं, छेली अवस्था छे। त्यारे ब्रह्मचारीजी एम कहूं के प्रभु श्रीजी ने कृपाणु देवे सहजात्म स्वरूप परम गुरु मंत्र नो जाप करवा आनी आज्ञा अपेली, अने प्रभु श्रीजी कृपाणु देवनी आज्ञा थी बीजाने आपता बधाने, अने अंते मने पण कहेलू बीजाने आपवानु, एटले कृपालदेवनी आज्ञा सहजात्म स्वरूप परम गुरु मंत्र जपवानी छे, ए आज्ञा छे। त्यारे त्रिभुवन भाई शू के अंदर छे बधा भाग पेला, तो आ तो कृपालदेव महाराज माटे लखी गया, मने के ते वक्ते एवं के आज्ञा मळी नहीं, आ तो मने मारा माटे ज लखी गया छे। एम करीने पछी के श्रीजीए छूट्यो त्यां सुधी आ सजात्म स्वरूप परगुण मंत्र नु रटन कर्युं छे। आज त्रिभुवन भाई ने के छे वासनाना उपसमार्थे तेमनु विज्ञापन छे, अने तेनो सर्वोत्तम उपाय तो ज्ञानी पुरुषनो जोग मळवो ते छे। धड मुमुक्षुता होय अने अमुक काल सुधी तेवो जोग मळ्यो होय तो जीवनु कल्याण थई जाय, आ निशंक मानजो। ज्ञानी मळे उपाय बतावे ते प्रमाणे करे तो ए रोग जायज, એ નિશંક માનજો, એમાં કોઈ શંકા ને સ્થાન નથી। તમે બધા સત્સંગ સત્શાસ્ત્રાદિક સંબંધી હાલ કેવા જોગે વર્તો છો તે લક્ષો। હાલમાં તમે બધા ભેગા મળીને સત્સંગ કરો છો કે સત્શાસ્ત્રાદિક વાંચો છો એ અમને લખજો। તમે બધા સત્સંગ સત્શાસ્ત્રાદિક સંબંધી હાલ કેવા જોગે વર્તો છો તે લખશો। એ જોગ માટે પ્રમાદ કરવો યોગ્ય જ નથી, પ્રમાદ કરવો યોગ્ય જ નથી, જકાર સત્સંગ કે સત્શાસ્ત્રમાં પ્રમાદ કરવો યોગ્ય જ નથી, અર્થાત કરવો જ। વિશેષ મોમુક્ષુનો સમાગમ હોય તો વિશેષ લાભ,
બધા ભેગા મળીને તમે પ્રભુ શ્રી કૃપાલના વચનો વાંચો, વિચારો, તે સત્સંગ જ છે. બધાનો જોગ નહીં હોય વધારે મોક્ષોનો, તો પોતે એકલા પણ ઘરમાં બેસીને કૃપાલદેવના વચનો વાંચવા, તો કે એ સત્સંગ જ છે. સીધા કૃપાલદેવ પાસે બેઠા, એમના વચન લઈને વાંચવા બેઠા કે કૃપાલદેવ કહી રહ્યા છે ને, હું આંખ વડે એમને કહેવાનો આશય સમજી રહ્યો છું. એટલે કૃપાલદેવ કહે છે, એ જોગ તમે બધા સત્સંગ સત્સાત્ર આદિ સંબંધી હાલ કેવા જોગે વર્તો છો તે લખશો. એ જોગ માટે પ્રમાદ ભાવ કરવો યોગ્ય જ નથી. માત્ર પૂર્વની કોઈ ગાઢી પ્રતિબદ્ધતા હોય તો આત્મા તો એ વિશે અપ્રમત હોવો જોઈએ. કોઈ પૂર્વકર્મને એવું નિબંધન હોય, અંતરાય હોય, કે જેથી શાસ્ત્ર કે સત્સંગનો જોગ મેળવી ન શકાતો હોય, તો પણ કે છે એનો આત્મા તો એ વિષયમાં અપ્રમત્ત હોવો જોઈએ. એટલે અંદરથી તો એટલી જાગૃતિ જોઈએ કે મને સત્સંગ ક્યારે થશે, અથવા હું સત્શાસ્ત્ર ક્યારે વાંચું, એનો સમય કાઢું. લક્ષ્ય એનો એ જ હોવો જોઈએ. માત્ર પૂર્વની કોઈ ગાઢી પ્રતિબદ્ધતા હોય, ગાઢો એવો અંતરાય હોય, તો આત્મા તો એ વિષય અપ્રમત્ત હોવો જોઈએ. આત્મા તો જાગ્રત જ હોવો જોઈએ, કે હું જો જાગૃતિ નહીં રાખું તો બધું ભૂસાઈ જશે મારે. જેમ કૃપાલદેવે કહ્યું, સત્સંગમાં કોઈ શિથિલતા હોય 609માં પત્રમાં, તો ત્યાં સત્સંગ એને આધાર છે. પણ જ્યાં ક્યાં સત્સંગ જ નથી, ત્યાં તો માત્ર પોતાનું આત્મબળ જ આધારરૂપ છે. તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા બોધને અનુસરે નહીં તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. તમારી ઈચ્છાને ખાતર કઈ પણ લખવું જોઈએ, જેથી પ્રસંગે લખું છું. બાકી હમણાં સત્કથાનો લેખ કરી શકાય તેવી દશા કૌંસમાં ઈચ્છા નથી. કે તમારી ઈચ્છાને ખાતર, કેમ કે છોટાલાલ ભાઈ, એમના ભાઈ આ ત્રિભુવનભાઈ અને પાછા અંબાલાલ ભાઈ, એ ત્રણેય પત્રો વારંવાર લખે છે. હવે એમની તો ભાવના જ નથી અંતરમાંથી બહાર આવવાની, અને આ બાજુ ઉપાધિ પણ છે વિશેષ. પણ હવે જાણે કહીને લખીએ તો તમને અસંતોષ રહે, એટલે ત્રણેયના સંતોષ માટે આ મોટા ભાઈ છોટાલાલ ભાઈ આ પત્ર ઉપર લખ્યો છે. અને ત્યાં પહેલા જ લખ્યું કે સુગંધ અંબાલાલ અને ત્રિભુવનના પત્ર મળ્યા એમ તેમને કહેશો, એમને કહી દેજો, એટલે એમને જુદા પત્રો લખવાની જરૂર નહીં પડે. તમારી ઈચ્છાને ખાતર કાંઈ પણ લખવું જોઈએ, જેથી પ્રસંગે લખું છું. બાકી હમણાં સત્કથાનો લેખ કરી શકાય તેવી દશા નથી, કૌંસમાં લખી એવી ઈચ્છા નથી. હવે મારે કઈ જાણે કરીએ નહીં, બસ એવી જ હમણાં તો ઈચ્છા રહે છે. કેમ કે એક જ્ઞાનીનું વર્તન ઉદયાધીન હોય, વિચરે ઉદય પ્રયોગ, આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, એ ઉદય હોય તો કરે પ્રવૃત્તિ, ન પણ કરે. બેના પત્ર લખવા ન પડે માટે આ એક તમારું લખ્યું છે, અને તે જેને ઉપયોગી થાય તેનું છે. બેના એટલે અંબાલાલભાઈના અને ત્રિભુવનભાઈના પણ પત્રો મળ્યા છે, એ બે પત્રના જવાબો લખવા ન પડે માટે એક તમારું આ લખ્યું છે, અને તે જેને ઉપયોગી થાય તેનું છે. કોના ઉપર લખ્યો? તો કે અંબાલાલભાઈ હોય કે ત્રિભુવનભાઈ હોય કે છોટાલાલભાઈ, તમે જેને ઉપયોગી થાય એના ઉપર છે, એમ સમજો. અને તે જેને ઉપયોગી થાય તેનું છે. તમારા પિતાજીને મારા યથાયોગ્ય કહેજો, સંભાળ્યા છે એમ પણ કહેજો. બી રાયચંદ. વ્યવહાર કુશળતા પણ નાનીમાં કેવી હોય છે. પિતા શ્રી માણેકલાલભાઈ એમને કહે છે, તમારા પિતાજીને અમારા યથાયોગ્ય કહેજો અને સંભાળ્યા છે એમ પણ કહેજો.
तमने याद कर्या छे एम पण कहे, एमने सारू लागे सद्भाव रहे, ले एमने पण नानी प्रसो प्रत्ये सम्यक दृष्टि बनी रहे एवं ज्ञानीओ व्यवहारे पण करे छे। बी रायचंद, आनो विवेचन छे। पत्रांक 226 नो विवेचन, वचनामृत विवेचन, बुधामृत भाग 2 पानो 55, पत्रांक 226 नो विवेचन। वासना काढ़वानो उपाय नानी पुरुषनो योग छे। एक तो जीवने छूटवानी भावना होय अने सत्पुरुषनो योग मळे तो कल्याण थाय। एक तो जीवने छूटवानी भावना होय अने सत्पुरुषनो योग मळे तो कल्याण थाय। पोतानी भावना छूटवानी नहीं होय अने ज्ञानीनो योग मळे तो काम नहीं थाय। प्रभुशी वारंवार के योग्यता लावो, योग्यता लावो, योग्यता तमे प्राप्त करशो तो ज्ञानी बोलावीने पण आपी देशे, पण योग्यता न होय तो भगवान तीर्थंकरो हाजर होय तो ही काही नहीं करी सके। जेम के भगवान ऋषभदेव, ते वक्ते भगवान महावीर नो जीव मरीची रूपे हतो, भगवान ऋषभदेव पासे दीक्षा लीधेली, पण मारा थी तो पंचमावर नहीं पड़े, मारा थी लोच नहीं थाय, मारती पग में जोड़ा वगर नहीं चाले, मारती आ ताप सहन नहीं था, एम करीने बधु मुकी दीधु अने त्रिदंडी थयो अने बार बेसी रहे। एम भगवान नी प्रत्यक्ष हाजरी होवा छता दीक्षा पण एमनी पासे लीधी, छता योग्यता नहीं होवाती काम नहीं थयो। अने एकदम योग्य होय ने ज्ञानी नो योग मळी जाय तो शीघ्र मोक्ष पण मळी सके। जेम के गसु कुमार नेमिनाथ भगवान ने पूछू मारा कितला भव बाकी, तो के 1000 भव जेटला कर्म बाकी छे। 1000 भव, भगवान मने तो एक भव भी नहीं पाले, मने उपाय बताओ। तो भगवान ने आज्ञा करी कि जाओ शमशान में ध्यान में उभा रहो, ये तो सर्वज्ञ जे बधु जाने के एनु शू परिणाम आवानुं। जिन में ध्यान में उभा रहा त्या सोमल ससरो आव्यो, मारी पुत्री नो भव बगाड्यो, सकपण करेलू। श्री कृष्ण नाहा भाई छे गसुकुमार, अने यहां ध्यान में आवीने उभो रही गयो, साधु थई एने गुस्सो आव्यो, माटीनी पाळ करी अंगारा भरी दीधा, ते क्षणे अंगारा त्या खुद शरीर बड़ी अने ते समये अंतगढ़ केवली थया, एटले के ते समय श्रेणी मांडी अने सीधा मोक्षे पहुंची गया। 1000 भवना कर्म पण योग्यता हती तो भगवाने आज्ञा आपी पाड़ी काम थई गयो। अने महावीर भगवान जीव ऋषभदेव भगवान पासे दीक्षा ले छे पण योग्यता नथी, शु काम आवे, एटले एक कोड़ा कोड़ी सागरोपम सुधी भटकवू पड्यू छे। एटले ज्ञानीओ के तू योग्य थाय तो आजे मळी जाय, योग्यता केम आवे, तो के त्याग, वैराग्य, उपशम अने भक्ति, आ चार वस्तुओ आत्मज्ञान प्राप्ति नी योग्यता अपनारी छे। अथवा चार भावनाओ, मित्री भावना, प्रमोद भावना, मध्यस्थ भावना अने उपेक्षा भावना, आ चारे भावनाओ पण आत्मज्ञान नी योग्यता अपनारी छे। त्याग वैराग्य उपशम भक्ति पण आवे तो ये जीव योग्य बने छे, अने एने ज्ञानी नो योग मळता ज्ञानी आपी दे तो प्रभु श्री अमे तो आपवा ज बैठा छे, अमने क्यां ना छे, प्रभु अमारा करता वेला वेला मोक्षे जाओ
અમે તો રાજી છીએ, અમારા કરતા પહેલા જાઓ, પણ યોગ્યતા વગર અમે આપવા બેઠા, પણ સામો લેશો તમે, તમારી યોગ્યતા નથી, યોગ્યતા લાવો તમને આપી દઈએ. તેમ અહીંયા કૃપાલ કે છે, વાસનાના ઉપસમાર્થે તેમનું ભલે વિજ્ઞાપન છે, સૂચન છે કે મારે વાસનાને સમાવી છે, અને તેનો સર્વોત્તમ ઉપાય તો જ્ઞાની પુરુષનો જોગ મળવો તે છે, અને સાથે દ્રઢ મુમુક્ષતા હોય, છૂટવાની તીવ્ર કામના હોય, અને અમુક કાળ સુધી તેવો જોગ મળ્યો હોય જ્ઞાનીનો, તો જીવનું કલ્યાણ થઈ જાય. આ નિશંક માનજો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો, વિવેચન પણ આટલું જ છે. હવે પત્રાંક 227, મુંબઈ, ફાગણ 1947. કોના પર છે? ઉપર નથી લખાણ, પાછા તર્કમાં કે નિયમિત વખતે પત્ર લખવાનું બની શકતું નથી, તેથી વિશેષ ઉપકારનો હેતુ થવાનું યથા યોગ્ય કારણ ઉપેક્ષિત કરવું પડે છે. જે માટે ખેદ થાય તો પણ પ્રારબ્ધનું સમાધાન થવાને અર્થે તે બે પ્રકાર ઉપસમાવવા યોગ્ય છે. કૃપાલે લખે છે, મુંબઈ, ફાગણ 1947. તર્કમાં કે નિયમિત વખતે પત્ર લખવાનું બની શકતું નથી, તમે કહો છો અમને તરત જવાબ આપો એ બની શકતું નથી, અને નિયમિત વખતે પણ આપો એ પણ બની શકતું નથી, તેથી વિશેષ ઉપકારનો હેતુ થવાનો યથાયોગ્ય કારણ થવાનું યથાયોગ્ય કારણ તેને પણ ઉપેક્ષિત કરવું પડે છે. એટલે કે અમે જો પત્ર લખીએ તો જરૂર બીજાને ઉપકાર થાય, પણ એવા યથાયોગ્ય કારણની પણ અમારે ઉપેક્ષા કરવી પડે, કારણ કે અમારે એવો પ્રારંભ ઉદય એવો છે કે હમણાં અમારાથી કંઈ લખી શકાય એવું નથી. જે માટે ખેદ થાય, તમને ખેદ પણ થશે કે પત્ર અમને મળતા નથી, તે માટે ખેદ થાય તો પણ પ્રારબ્ધનું સમાધાન થવાને અર્થે, અમારું પ્રારબ્ધ એવું છે એ ભોગવાને અર્થે તે બે પ્રકાર ઉપસમાવવા યોગ્ય છે. બે પ્રકાર, એક તો તર્કમાં અમે કઈ લખી શકીએ નહીં, નિયમિત પણ લખી શકીએ નહીં, લખી શકીએ જરૂર બીજાને લાભ થાય, પણ હવે અમારું પ્રારબ્ધ એવું નહીં હોવાથી બે પ્રકાર ઉપસમાવવા યોગ્ય છે. હવે પત્રાંક 228, મુંબઈ, ફાગણ 1947. સદુપદેશાત્મક સહજ વચનો લખવા હોય ત્યાં પણ લખતા લખતા વૃત્તિ સંક્ષિપ્તપણાને પામે છે. સદુપદેશાત્મક કે જે સ્વાભાવિક અમે લખીએ તો એનાથી બીજાને ઉપદેશ થાય, એ સદુપદેશાત્મક સમ્યક ઉપદેશ વાળા સહજ વચનો લખવા હોય ત્યાં પણ લખતા લખતા વૃત્તિ સંક્ષેપ પામી જાય છે. કેમ કે તે વચનોની સાથે સમસ્ત પરમાર્થ માર્ગની સંધિ મળેલી હોય છે. તે વાંચનારને ગ્રહણ થવી દુષ્કર થાય, અને વિસ્તારથી લખતા પણ ક્ષયોપશમ ઉપરાંત વાંચનારને અવગાહવું કઠણ પડે. કયા કારણે અમે નથી લખી શકતા? એક તો કે છે, એ વચનો જયારે અમે જે ટૂંકાણમાં લખવા જઈએ તો એમાં ઘણો ગૂઢ ભાવાર્થ ભરેલો હોય, અને એમાં પરમાર્થની એમાં સંધિ હોય ઘણી, તો તે વાંચનારને ગ્રહણ કરવું દુષ્કર થાય. ટૂંકામાં સાબ લખી દઈએ તો એનો યથાર્થ ભાવ જે આગળ પાછળ સમજાવવાનો હોય એ મુમુક્ષુ સમજી નહીં શકે. તે વચનોની સાથે સંક્ષિપ્તપણાને પામે છે લખતા લખતા વૃત્તિ, કેમ કે તે વચનોની સાથે, પેલા તો સહજ વચનો અમે તો લખવા બેસીએ તો કલમ ચાલે, પણ એ વચનોની સાથે સમસ્ત પરમાર્થ માર્ગની સંધિ મળેલી હોય છે. આખો પરમાર્થ માર્ગ આગળ પાછળ
એમાં આશય હોય છે તે વાંચનારને ગ્રહણ થવી દુષ્કર થાય, એ ભાવ બધો સમજી ન શકે. અને વિસ્તારથી લખીએ તો ક્ષોપક્ષમ જેનો છે એની અલ્પજીવોની વાત જુદી છે, પણ બાકીનાને વાંચનારને અવગાહવું કઠણ પડે. એને પાછો એ ખૂબ વિસ્તારથી એને વિચારવું, એને જોર પડે આટલું બધું ઊંડાણથી. વળી લખવામાં કઈક બાહ્યાકાર ઉપયોગની પ્રવૃત્તિ કરવી પડે તે પણ થઈ શકતી, અમારે અંદરથી બહાર આવવું પડે તે પણ હમણાં તો ગમતું નથી. વળી લખવામાં કઈક બાહ્યાકાર ઉપયોગની પ્રવૃત્તિ કરવી પડે, અંતરમાંથી બાહ્ય આવવું પડે, બાહ્યાકાર ઉપયોગની પ્રવૃત્તિ કરવી પડે તે પણ થઈ શકતી નથી. આમ અનેક કારણસર પત્રોની પહોંચ પણ કેટલી વાર લખાતી નથી. આવા બધા કારણો મગજમાં આવવાથી અનેક કારણ આવા બીજા પણ છે. આમ અનેક કારણસર પત્રોની પહોંચ પણ કેટલીક વાર લખાતી નથી. આ પ્રમાણે 228મો પત્ર પૂરો થયો. વિશેષ આગળ આવતીકાલથી.